નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનની મહત્ત્વની જે સિરીઝ જોતા હતા તેમાં આપણે 550 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે તેનાથી આગળના પ્રશ્નો જોઈશું. તો ચલો મિત્રો, ટાઈમ ના વગરતા શરૂ કરીએ. 551 નંબરનો ક્વેશ્ચન. ઇલેક્ટ્રિક જનરેટર કઈ ઊર્જામાં રૂપાંતર કરે છે? તો ઇલેક્ટ્રિક ઊર્જામાં. ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો? તો માઇકલ ફેરાડેએ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો હતો. શેના મિશ્રણનો ઉપયોગ ફ્યુઝનો તાર બનાવવા માટે થાય છે? તો લેડ અને ટીન, આ બેના મિશ્રણ દ્વારા ફ્યુઝનો તાર બનાવવામાં આવે છે. નાસા એટલે શું? તો નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે નાસાનું ફૂલ ફોર્મ નામ છે. પૃથ્વી કેન્દ્રીયવાદ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? પૃથ્વી કેન્દ્રીયવાદ ટોલેમીએ આપ્યો હતો. સૂર્ય કેન્દ્રીયવાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? પૃથ્વી કેન્દ્રીયવાદનો સિદ્ધાંત ટોલેમીએ આપ્યો હતો, જ્યારે સૂર્ય કેન્દ્રીયવાદનો સિદ્ધાંત નિકોલસ કોપરનિકસે આપ્યો હતો. 558 નંબરનો ક્વેશ્ચન. સૌ પ્રથમ ભૂમિતીય અનુમાનિતવાદ કોનો હતો? તો નિકોલસ કોપરનિક્સનો. ગ્રહોની ગતિ માટેના નિયમો કોણે આપ્યા હતા? કેપ્લરે. સૂર્યના ગર્ભમાં રહેલ દ્રવ્ય કયા સ્વરૂપમાં હોય છે? તો સૂર્યના ગર્ભમાં રહેલ દ્રવ્ય પ્લાઝમા સ્વરૂપમાં હોય છે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના આવરણને શું કહે છે? ફોટોસ્ફિયર. યાદ રાખજો મિત્રો, સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના આવરણને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. ગ્રહો કે જે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય તેમને કેવા ગ્રહો કહેવાય છે? ટેરેસ્ટ્રીયલ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મંગળ ગ્રહની જે કક્ષા છે એની અંદર આવેલા ગ્રહોને ટેરેસ્ટ્રીયલ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા ગ્રહોને કેવા ગ્રહો કહેવાય છે? તો મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા ગ્રહોને જોવિયન ગ્રહો કહેવામાં આવે છે. અને કયા કયા ગ્રહો ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે, એટલે કે મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા કયા કયા ગ્રહો છે? તો એક તો બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે અને મંગળ, આ ટેરેસ્ટ્રીયલ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. 565 નંબરનો ક્વેશ્ચન. સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો બુધ. તો બુધને કેટલા ઉપગ્રહ છે? 0. પૃથ્વીનો પાડોશી ગ્રહ કયો છે? શુક્ર. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? એ પણ શુક્ર. પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરતા ગ્રહો કયા કયા છે? તો શુક્ર અને યુરેનસ, જે પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરતા ગ્રહો છે. ઉપગ્રહ ન ધરાવતા ગ્રહો કયા કયા છે? તો બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ છે નહીં. પૃથ્વી પર વાતાવરણ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો 800 થી 1000 કિલોમીટર સુધી પૃથ્વી પર વાતાવરણ આવેલું છે. પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? ચંદ્ર. સૌરમંડળનો કયો ગ્રહ લાલાશ પડતો છે? મંગળ ગ્રહ. ફોબોસ અને ડીમોસ ઉપગ્રહો કયા ગ્રહને છે? તો મંગળ ગ્રહને. ફોબોસ અને ડીમોસ જે મંગળ ગ્રહના ઉપગ્રહો છે. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. ગુરુ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? 1400 ગણો. કયા ગ્રહની સુંદરતા તેના વલયોના લીધે છે? શનિ ગ્રહની સુંદરતા. ટ્રિટોન અને નેરિડ કોના ઉપગ્રહો છે? નેપચ્યુનના. પ્રાચીન કાળમાં કેટલા ગ્રહોનો ઉલ્લેખ હતો? 6 ગ્રહોનો. લઘુ ગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલા શોધાયેલા લઘુ ગ્રહ કયો છે? સિરીસ. ભારતમાં ઉલ્કા સરોવર ક્યાં આવેલ છે? તો મહારાષ્ટ્રના લોનારમાં, જેને અત્યારે મોડિફાઈ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના લોનારમાં ભારતમાં ઉલ્કા સરોવર આવેલું છે.
શેને પૂંછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે? ધૂમકેતુની. સૌથી વિશેષ જાણીતો ધૂમકેતુ કયો છે? હેલીનો. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? 76 વર્ષનો. હેલીનો ધૂમકેતુ છેલ્લે કયા વર્ષે દેખાયો હતો? 1986માં. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે દેખાશે? 2062માં. હેલીના ધૂમકેતુનો વિસ્તૃત અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? એડમંડ હેલીએ. સૌથી ઓછા તાપમાનવાળો તારો કેવા રંગનો હોય છે? લાલ રંગનો. 589 નંબરનો ક્વેશ્ચન. સૌથી વધારે તાપમાનવાળો તારો કેવા રંગનો હોય છે? ભૂરા રંગનો. કુલ કેટલા નક્ષત્રો છે? 27. ચંદ્ર દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 1 દિવસ. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.6 દિવસ. તારાઓ અગાઉના દિવસ કરતાં કેટલા મિનિટ વહેલા ઉગે છે? 4 મિનિટ. ખગોળશાસ્ત્રીઓના મત મુજબ કેટલી આકાશગંગાઓ છે? 10^11 જેટલી. રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમ મુજબ કામ કરે છે? 3જા નિયમ મુજબ. રોકેટમાં પ્રવાહી બળતર તરીકે શેનો ઉપયોગ થાય છે? પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનું મિશ્રણ. રોકેટમાં ઘન બળતર તરીકે શેનો ઉપયોગ થાય છે? તો એલ્યુમિનિયમ અને એમોનિયમ પરક્લોરેટ અથવા એમોનિયમ નાઇટ્રેટનો મિશ્ર પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. નંબરનો ક્વેશ્ચન. સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કયા દેશે કર્યું હતું? રશિયાએ ક્યારે ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું હતું? 4 ઓક્ટોબર 1958 રોજ. રશિયા દ્વારા કયા ગ્રહનું પ્રક્ષેપણ કર્યું? સ્પુટનિક 1નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આજે આપણે 600 પ્રશ્નો સુધી રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે.